आजे मारे आप सौनी समक्ष एक बहुज गमता विषय पर बात करवानी छे। साहित्य ए मारो बहुज गमतो विषय छे, एटलुं ज नहीं मारुं जीवन पण पाक्को उत्तरार्ध साहित्यनी आसपास पसार थयो छे। साहित्यमां पण ज्यारे नवलकथा विषे वात करवानी होय अने ए कथाओना सर्जक मनुभाई पंचोळी दर्शक होय तो ए आनंदनी कोई सीमा ज न रहे। मनुभाई जीवननो खासो समय समाज सेवा अने शिक्षण कार्यमां वितायो छे, पण ज्यारे ज्यारे अवकाश मळे ત્યારે એમણે લેખનને અગ્રતા આપી છે। અમે એમને પૂછતા ત્યારે એ કહેતા કે મન થાય ત્યારે લખવા બેસાય, એ તો મનની મોજ છે। એટલે આટલા વર્ષો સુધી જેણે કલમ હાથમાં ધરીતી એ માણસે નવ નવલકથાઓ જ આપી છે। હું આપને એ નવલકથાઓના શીર્ષક જ વાંચી સંભળાવું છું। કલ્યાણ યાત્રા, કબ્રસ્તાન અર્થાત બંદીઘર। આજે અર્થાત કહું છું એનું કારણ, જે બંદીઘર તરીકે સુખ્યાત થઈ એ નવલકથા કબ્રસ્તાન તરીકે જ લખાઈ હતી અને છપાઈ હતી, પછીથી એ બદલાઈ। ત્રીજી કથા છે પ્રેમ અને પૂજા, પછી બંધન અને મુક્તિ, દીપનિર્વાણ, ઝેર તો પીધા છે જાણી જાણીના એક બે અને ત્રણ ખંડ, સોક્રેટિસ, કુરુક્ષેત્ર અને અબ્રાહમ લિંકન ને કથાનાયક તરીકે આલેખતા મુક્તિ મંગલા એવા શીર્ષક ધરાવતા છ પ્રકરણો દર્શકે લખ્યા હતા, પણ પછી એ કામ અટક્યું તો અટક્યું। દર્શકની આ સર્જક તરીકેની આ એક લાક્ષણિકતા પણ છે। જેતુપિતાનો પહેલો ભાગ, બીજો ભાગ અને ત્રીજો ભાગ જે ક્રમશઃ લખાવા જોઈએ એને બદલે પહેલો અને બીજો ભાગ સરસ રીતે લખાયો, પણ બીજા અને ત્રીજા વચ્ચે 24 વર્ષનો ગાળો વીત્યો હતો। મેં આરંભમાં કહ્યું એમ દર્શક શિક્ષક અને સમાજ સેવક પ્રધાનપણે રહ્યા છે, એટલે અમે વિદ્યાર્થી અવસ્થામાં એમની નવલકથાઓ પાઠ્યકૃતિ તરીકે ભણ્યા છીએ અને આગ્રહ કરીએ કે તમે મનુભાઈ લખો ને, અમને કેવી મજા આવે છે। દીપનિર્વાણમાં તો અમે જ તે મહાકાશ્યપની પાસે બેઠા હોય એવું લાગે છે। તે કે હા, તમને આનંદ એ તમારી વાત છે, પણ મિત્રો લખવું, આંક લખવા એ જુદી વાત છે, પણ નવલકથા લખવી એ કંઈ એવી સરળ વાત નથી। સાહિત્ય સર્જન એ એમને માટે શી વસ હતી એ એમણે ઝેર તો પીધા છે જાણી જાણીના બીજા ભાગના અંતે જે અનુકથન કરેલું છે એમાં એમણે એકદમ ટૂંકાણમાં એ વાત ચીંધી છે। સાહિત્ય સર્જન પણ એક ઉપાસના છે, વ્રત છે। તે ગમે તે અવસ્થામાં ગમે ત્યારે ગમે ત્યાં થઈ શકતું નથી। ઓછામાં ઓછું મેં તો સાહિત્ય સર્જનને એ રીતે મૂલવેલ છે। સેંકડો ને હજારોના
ચિત્તને સેંકડો અને હજારોના ચિત્તને જે નિર્મળ ઉજ્જવળ અને ઉદ્યત કરે તેવું સાહિત્ય ઉભળક પગે લખી શકાવું મુશ્કેલ છે. લેખક પોતે માગે ઈચ્છે તો પણ તે ન બને. અંદર વસનારું ને લખાવનારું તે નિર્મળ ને ઉજ્જવળ તત્વ, અંદર વસનારું ને લખાવનારું તે નિર્મળ ને ઉજ્જવળ તત્વ એકાગ્ર અખંડ ઉપાસના માગે છે. ને બીજી જાહેર ફરજો બજાવતા બજાવતા આવી એકાગ્ર વૃત્તિ કરવાનું તરત બન્યું નથી. ગંગાની જગ્યાએ ગામના નાળાને ગંગા માનીને સ્નાન કરવાનો આપણે ત્યાં શાસ્ત્રવિધિ છે, પણ સાહિત્ય સર્જન માટે એ અનુસરાય નહીં. એટલે અમે કહ્યું કે ચાલો અઘરું છે, પણ તમે તમારી નવલકથાના પાના ઉપર અમને મળો છો ત્યારે મનુભાઈ આમ તમને મળવામાં ભેટી પડવાનું મન થાય એવા તમે, અને અહીંયા અમે લોકો લોકભારતીના કેમ્પસમાં પરિસરમાં સફાઈ કરતા હોઈએ ત્યારે જો થોડું પણ કોઈ તણનું રહી ગયું હોય તો તમે અમને કેવા વઢો છો. આવું કેમ? એમણે અમારા આ સવાલનો જવાબ, અમે 6-7 વિદ્યાર્થીઓ ભેગા થઈ અને આ પ્રશ્ન લઈને ગયેલા, એમણે એ અમારા પ્રશ્નોનો જવાબ પણ બહુ જ નિરાતે ખભે હાથ મૂકતા મૂકતા અમને આપ્યો હતો. તમે જે નવલકથાઓ લખી છે તેના લેખક દર્શક અને આ સંસ્થાના નિયામક મનુભાઈ પંચોળી વચ્ચે આટલું ખાસું અંતર કેમ અનુભવાય છે? આવું કેમ? દર્શક તે દિવસે બહુ લહેરમાં હતા. પ્રશ્ન પૂછવા બદલ શાબાશી આપી એમણે જે ઉત્તર આપ્યો હતો તે થોડા ઘણા શબ્દો ફેરે કંઈક આવો હતો. મૂળે તમે બધા એક વાત સમજી લો, આ તમારો નિયામક મનુભાઈ અને દીપનિર્વાણ અને ઝેર તો પીધા છેનો લેખક દર્શક બંને એક નથી. હા, એ બંને વસે છે એક જ ખોળિયામાં, પણ તેમ છતાં તમે કહો છો તેમ એ બેમાં આપ જમીનનું અંતર છે. એમની વચ્ચેનો ભેદ હું તમને સમજાવું. તમે જેને દરરોજ આવતા જતા વાંચતા લખતા ભણતા ભણાવતા માણસ રૂપે જુઓ છો એ છે લોકભારતીનો નિયામક મનુભાઈ. માણસ તરીકેની ઘણી બધી જથ્થાથી વિટળાયેલો ને નાની મોટી મર્યાદા ધરાવતો મનુભાઈ, જ્યારે દીપનિર્વાણ ઝેર તો પીધાના સર્જક તરીકે તમે જેને જાણો છો એ છે દર્શક. તમે હમણાં જ કહ્યું તેમ આ ટાઉન હોલ, તેનો વાંચનખંડ, તમે બેઠા હોય એ ખુરશી ટેબલ ને સાંજના 6 વાગવામાં છે, હમણાં ભોજનનો બેલ વાગશે એ સમયભાન પણ ભૂલવી દેનાર અનુપમ કથાલોક રચનાર એ દર્શક કોણ છે? એ છે તમારા આ હાડમાંસના મનુભાઈએ સારા નરસાની સમજ કેળવાણી, ત્યારથી ઉઘાડા આંખ કાને જે જોયું, જાણ્યું, વાંચ્યું, વિચાર્યું અને જીવ્યું જીરવ્યું એ સઘળામાંથી એક ઉદ્દાત માનવીની કલ્પના મૂર્તિ કંડારાતી જતી હતી. જે સૌને પ્રેમ કરે છે, સૌ જેને ચાહતા હોય
જે ક્યારેય કોઈની ઉપર ગુસ્સે ન થાય, કદી ભાંગી કે રડી ન પડે, અરે કોઈને વાલા દવલાય ન ગણે, બસ આવા આપણી દુનિયામાં ન જડે એવા માણસ થવાની લગની લાગી હતી. પણ હું મૂળે તો તમારી જેમ માણસ જ ને. થવું હતું એ થઈ શકાયું નહીં, ને છતાં પીરી મથામણે પીછો ન છોડ્યો. એટલે રાગદ્વેષને માનાભિમાનથી ઘેરાયેલા તમારા મનુભાઈને પીરી કલ્પનામૂર્તિ દર્શકનું નામ આપી જીવાય એટલું આવું ઉદાત જીવન જીવવાની રટણા પાર પડી. હવે તમે પૂછો એ પ્રશ્નનો જવાબ આપું. તમે મનુભાઈને ઓળખો છો ને દર્શકને ઓળખો છો. તમને ગમે છે એમ મને મનુભાઈ મટી જઈને દર્શક રૂપે 365 દિવસ જીવવું ગમે છે. પણ મારા ભાઈ, દર્શક બનવું એમ કંઈ રેઢું પડ્યું છે? એ તો બહુ દહેલું છે. વરસ દાડે માંડ 5-25 કલાક દર્શક તરીકે જીવાય છે. છેલ્લું વાક્ય જે છે, દર વર્ષે 5-6 કલાક દર્શક તરીકે જીવી શકાય છે. હવે આ માણસ પાસે આપણે વધારે નવલકથા કેમ ન લખી એવી અપેક્ષાથી પ્રશ્ન પૂછીએ તો જવાબ તો આ વાતમાં જ તે મળી જાય છે. મનુભાઈ, હમણાં જ મેં આખી યાદી વાંચી એ પ્રમાણે 9 નવલકથા લખી છે. હવે આટલી ઓછી નવલકથા લખનાર આ માણસ પાછા બધી નવલકથામાં એકનો એક રાગ જાણે આલપતા હોય એવું પણ છે. આ એકનો એક રાગ આલાપવો એટલે શું? તો કે એમની નવલકથાનો, બધી નવલકથાનો સાધારણ લઘુત્તમ અવ્યય નીચે મુજબ છે. ફરીવાર સ્પષ્ટતા કરું કે એમની નવલકથા એ પહેલી હોય કે છેલ્લી, એમાં ઘણું બધું સરખાપણું છે. એ સરખાપણું શું છે એ આપણે જોઈએ. દરેક કથાની વસ્તુ સામગ્રીમાં ઇતિહાસનો ઉપયોગ. માનવ જાત વ્યવસ્થિત રહેતી થઈ ત્યારથી જેણે આપણો પીછો નથી છોડ્યો એ યુદ્ધ વિશેની વિચારણા, યુદ્ધ ચિંતન. ત્રીજી વાત, નવલકથાની પાત્ર સૃષ્ટિમાં અચૂક એક પાત્ર ત્રિપુટી હોય. એ પાત્ર ત્રિપુટી એટલે પાછું 3 જણા કહી દીધા એમ નહીં, એક વૃદ્ધ, એ વૃદ્ધ પાસે મોટી થયેલી પુત્રી, શિષ્યા અથવા તો ક્યાંકથી આવેલી પાલિતા, અને ત્રીજું પાત્ર કોઈ પણ પરિસ્થિતિ અનુસાર આ વૃદ્ધના આશ્રમમાં દીક્ષા પામવા, કશાક મનોવિચારથી પ્રેરાઈને કે પોતાની સામાજિક પારિવારિક લાક્ષણિકતાથી એ વૃદ્ધના આશ્રમમાં આવીને સ્થિર થતો યુવક. એક વૃદ્ધ, એની પાસે ઉછરેલી કોઈ કન્યા, અને એ વૃદ્ધને ગુરુ ગણીને એની પાસે જીવનના બોધ, જીવનના પાઠ ભણવા આવતો કોઈ યુવક. એટલે વેદકાલીન ઋષિ જેવો આજે વૃદ્ધ અત્યંત રૂપ અને શીલવતી યુવતી, અને એ વૃદ્ધનો અંતેવાસી નીવડતો
એ વૃદ્ધે રેલેલા સંસ્કારોને ચરિતાર્થ કરી બતાવતો યુવક. હવે તમે જુઓ કે આવા વૃદ્ધની છાયામાં એક યુવક અને યુવતી ભેગા થાય તો પ્રેમ થયા વગર રે ખરો? તો એ યુવક અને યુવતી વચ્ચેના સંબંધોમાં આવતા ચઢાવ ઉતાર, એમણે વેઠેલી વેદના અને થયેલી પ્રાપ્તિ, પણ આ ત્રણ પાત્રો એટલું જ નહીં, આ દરેક વૃદ્ધની પાસે રહેવા માટેનું કાં તો આશ્રમ છે, કાં તો ગોપાળ બાપાની વાડી છે, અને કાં ગરુડ નીળ સોક્રેટિસમાં બહુ સરસ જગ્યા દર્શકે નિરૂપી છે. એટલે કે આપણે આ ત્રણ બાબતોની વાત કરી. ચોથી બાબત, દર્શકના નવલકથામાં ભાષા એ પ્રયોજનની ક્ષમતા કંઈક વિરલ છે. હું વિરલ કહું છું ત્યારે એમનો માત્ર વિદ્યાર્થી છું એમ તમે ન માનશો. મેં એમના વિશેનો એક મોટો દળદાર ગ્રંથનું સંપાદન કર્યું છે, દર્શક અધ્યયન ગ્રંથ, અને એનાથી પણ સંતોષ ન થયો એટલે પાછા થોડી વડાઈ કરી અને નવલકથાકાર દર્શક એવો 13 નાના મોટા લેખોનું પુસ્તક પણ આપ્યું છે. પણ હું ભાષા કૌશલની વાત કરું એ પહેલાં મારે જે ચોથો મુદ્દો કહેવાનો છે, નવલકથામાં જે પાત્રો છે એમાં પેલા વૃદ્ધ અને યુવક કે યુવતી વચ્ચે પ્રશ્નોત્તર થાય, અને એ પ્રશ્નોત્તર જીવનનું સાચું મૂલ્ય શું છે એ તરફ એ ઉત્તરદાતાને લઈ જાય, એટલે યુવક કે યુવતીને જીવનનો સાચો માર્ગ ચીંધાય. પણ આ પ્રશ્નોત્તર માત્ર ઋષિતુલ્ય વૃદ્ધ અને શિષ્યા કે શિષ્ય વચ્ચે જ થયા છે એવું નથી. એક દ્રષ્ટાંત હું આપીશ ત્યારે આ પ્રશ્નોત્તરની મજા કેવી છે એ તમને ખ્યાલ આવશે. મનુષ્ય જીવન એ જો ઉગતું પરોઢ હોય, થતો સૂર્યોદય હોય, તો મૃત્યુ એ સૂર્યાસ્ત છે. દર્શકે એમની નવલકથાઓમાં અપાર મૃત્યુનું નિરૂપણ કર્યું છે, અને તરેહવારના નિરૂપણો, મૃત્યુના પ્રકારો કેટલા છે એ ગણવા બેસવા જેવું છે. અને તમને ક્યાંય દર્શકે કથાને વળાંક આપવા કે પૂરી કરવા મૃત્યુનું નિરૂપણ કર્યું છે એવું નહીં લાગે. એટલે કે યુદ્ધ ચિંતન જેમ એમની કથાઓમાં છે તેમ મૃત્યુ ચિંતન પણ છે. અને છેલ્લી વાત, દરેક કથામાં, નવલકથામાં લોકશાહી અને માનવ મૂલ્યો એની ગાથા, એને આપણે કેમ સ્વીકારીએ, અપનાવીએ, માનવ મૂલ્યને આત્મસાત કેમ કરી શકાય, એને માટે શું શું સંઘર્ષ કરવો પડે એ વાતનું નિરૂપણ દર્શકની નવલકથામાં થયું છે. મેં હમણાં આપને વાત કરી કે દર્શકની નવલકથામાં પાત્ર ત્રિપુટી હોય છે. હું માત્ર વિધાનો કર્યા કરું એવું ન થવું જોઈએ, દ્રષ્ટાંત પણ આપવા જોઈએ. તો બંધન અને મુક્તિ 1857ના બળવો શબ્દ પાઠ્યપુસ્તકમાં નાના હતા ત્યારે ભણાવાતો હતો, પણ એ બળવો શબ્દ ખોટો છે. આપણો પહેલો સ્વાતંત્ર્ય સંગ્રામ, અલબત્ત નિષ્ફળ. તો એ 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું
कथा वस्तु धरावती नवलकथा बंधन अने मुक्ति एमा गुरु वासुदेव पुत्री सुभगा अने राजवी पुत्र जेने हाथ में अत्यारे कशुं बच्यू नथी एवो राजशेखर त्रण थई गया। एज कथा में एक बीजी त्रिपुटी छे, दर्शक ने कहीं एक त्रिपुटी आवी गई एटले चलो मजा पड़ी गई एवुं नथी। जनरल डेनियल आ बाजू वासुदेव गुरु वासुदेव अने आ बाजू जनरल डेनियल अंग्रेज सैन्यनो वड़ो एनी दीकरी एमिली अने हमणां जेनुं नाम लीधुं राजशेखर एमिली कैदी थयेला राजशेखर ने अंग्रेज सत्ताए एने पकड़ो तो प्रेम करवा लागे छे अने राजशेखर तो आपणो एवो कथानायक छे एने बहुज मारदव थी बहुज माधुर्य थी कहूँ के हूँ सुभगा नामनी एक युवतीनी जोड़े जोड़ावानो छू अने एमिली एना वेदना ना अंशों ने व्यक्त करवा माटे पिता डेनियल ने जे पत्र लखे छे ए खासा समय पछी सुभगाना हाथ में आवे छे अने सुभगा प्रिय राजशेखर ने तो नमी ज पड़े पण एमिली ने पण ए नमी पड़े के आ आ तू शेखर तू सुभगा जोड़े हवे सुखी थजे प्रेम अने पूजा ए बंधन ने मुक्ति करता आगळ लखायेली कृति छे अने केटलाक अवलोकनकारोए तो नोंध्यु पण छे के एमां दर्शकनी आत्मकथा जेवुं छे। प्रेम अने पूजामां आचार्य वसुबंधु ए वडील, भक्ति ए कथानी नायिका अने नीलकंठ ए कथा नायक। दर्शकनी बहु ज उत्तम कृति गणायेली छे ए दीप निर्वाण, महाकाश्यप गुरु, सुचरिता पुत्री, आनंद युवान वये गुरु पासे जीवन दीक्षा लेवा आवेलो युवक। एनी पहला एक त्रिपुटी छे पाछी दीपनिर्वाण में आत्रेय पुत्री गौतमी अने आचार्य शीलभद्र। वळी ત્રીજી એક ત્રિપુટી દીપનિર્વાણનો જે બીજો ખંડ કહેવાય છે જેના વૃદ્ધ નાયક છે મહર્ષિ ઐત, હવે જો દીકરી નથી શિષ્યા છે કૃષ્ણા અને વિદેશથી લશ્કર લઈને ચડાઈ કરવા આવેલો શક ક્ષત્રપ શકનો સેનાપતિ મૈનેન્દ્ર, જેરતો પિતામાં તો બધા જ લોકો જાણે છે કેટલી ત્રિપુટી છે, ગોપાલ બાપા, રોહિણી, સત્યકામ, જ્યોર્જ કલેમેન્શો, ભગિની ક્રિશ્ચાઇન, વોલ્ટર રેથન્યો અને ત્રીજા ભાગમાં અંધ સત્યકામ જે કેશવદાસના નામે ઓળખાય છે એ કેશવદાસ, અચ્યુત અને અચ્યુતની પત્ની મર્સી, સોક્રેટિસ કથાનાયક તો વૃદ્ધ હતો જ તે, સોક્રેટિસ મીડિયા અને એપોલોડોરસ અને કુરુક્ષેત્ર ઋષિ ધૌમ્ય, પુત્રી તપ્તી અને પછીથી નાગ ધીરાજ થયો છે એ તક્ષક। સુચરિતા
ની જોડે પહેલો દર્શન સંબંધ આનંદનો થયો છે એવું મેં હમણાં કહ્યું. પ્રસંગ યુવાન વયનો છે, પણ હું અહીંયા મૂકું છું, વાંચું છું એનું કારણ દર્શકના ભાષા પ્રયોજનમાં. આપણે ભાષા પ્રયોજન કહીએ છીએ ત્યારે માણસ વિચારે છે, માણસ વ્યક્ત થાય છે એટલે કે બોલે છે, અને માણસ બોલ્યા પ્રમાણે પછી વર્તે છે. તો બે પ્રક્રિયા, વિચાર અને વર્તન, એની વચ્ચે વાણી છે. મનસા વાચા કર્મણા એમ સંસ્કૃતમાં કહેવાયું છે. પણ નવલકથામાં ભાષા પ્રયોજન એમ જ્યારે આપણે વિચારીએ ત્યારે નવલકથાકાર કરે છે તે કથન, નવલકથાકાર કરે છે તે વર્ણન, અને નવલકથાકાર કરાવે છે તે પાત્રો પાસેથી ભાષા પ્રયોજન. અને એ ભાષા પ્રયોજનો તો કેટલા છે. હું કોઈની જોડે વાતચીત કરું અર્થાત સંવાદ, કોઈ કથા વાર્તા કરે અને હું શ્રોતા તરીકે જાઉં, કોઈ વ્યાખ્યાન પ્રવચન કરે, કોઈ બારોટ ડાયરામાં આપણને તાળીઓ પાડતા કરી દે, કોઈ સુંદર ગીત ગાઈને આપણને પરિપ્લાવિત કરી દે, પણ આ તો જે ઉદ્ગારવાચક ભાષા પ્રયોજન થયું. એક ભાષા પ્રયોજન લેખિત પણ છે, પત્રો લખાય, ડાયરી લખાય, અરે વાર્તા લખાય. નવલકથામાં પાત્ર વાર્તા લખે છે, નાટક લખે છે, પણ દર્શકના ભાષા પ્રયોજનમાં સૌથી વધારે આપણને આકર્ષે છે વર્ણન કલા. એમની કથન કલા છે લાંબી થઈ જાય છે એવું નોંધાયું છે, પણ અહીંયા એક દ્રષ્ટાંત વર્ણન કલાનું આપવું છે. આનંદ હજુ આશ્રમમાં પહોંચે છે. આ મંજુષા હેઠે ઉતારું, ચંદ્રએ આનંદને ખભે હાથ મૂકીને પૂછ્યું. સુખની પારાવાર તૃપ્તિ પછીની પ્રસન્નતાથી હસીને એણે કહ્યું, ક્ષમા કરજે ચંદ્ર, હું તો ભાન જ ભૂલી ગયો હતો કે તારે માથે ભાર છે. કહીને એણે પર્ણશાળાનું બારણું સહેજ ઉઘાડ્યું ને તરત થંભી ગયો. નાનકડા ચોકમાં તુલસી ક્યારા પર બેસી બે હિમધવલ મયુરોને એક કન્યા વાદનના સુરે સુરે નચાવી રહી હતી. આનંદે મયુરો તો જોયા હતા, પણ આવા શ્વેત ધવલ, આવા લાલ કલગીવાળા મયુરો ક્યારેય જોયા નહોતા. એના પીછામાં પ્રાતઃકાલની ઉષાના તેજનો લખલખાટ હતો. એની ગરદન જાણે રેશમ કરતાંય કોમળ ને અલકનંદાના પાણીથી એ નિર્મળ હતી. વાદ્યના સુરે સુરે પિચ્છકલાને પસારી એ સામસામા નાચતા હતા, ને કન્યા સૂર્યના કિરણો એના કેશગુચ્છ પર આવ્યા હતા. સૂર્ય કિરણો કરતાંય એ વાળ સુંદર હતા. ગ્રીવાનો મરોળ, વીણાના તાર પર ફરતી ગુલાબની પાંદડી જેવી આંગળીઓ, ચંદ્રતેજના પિંડમાંથી જ ઘડ્યું હોય તેવું સુષ્ટ મુખ. આનંદને થયું જાણે વીણા ધારણી સરસ્વતી ત્યાં બેઠી હતી. એને થયું કે વાણિજ્ય પ્રિય માલવોને ત્યાં આટલું આટલું રૂપ કૌશલ ને એ બંનેને વટાવે એવી
अनवद्य निर्मलता संभवी शके। पण आ तो महाकाश्यपनो आश्रम हतो, अहीं जो सरस्वती न होय तो बीजे क्यां होय। एणे आँखों बंद करी, एणे आँखों बंद करी, कारण के रूप संगीतनी आडे आवतुं हतुं। आवी वीणा एणे गणोना मांगलिक वर्षारंभे गणसमूहना उत्सवों पण सांभळी नहोती। एक कन्या वीणा वादन करता करता एना प्रिय एवा मयूर मयूरी ने मोर ढेल ने ढेल मोर ने नचावती बैठी छे अने एक साव अजाणो युवक एने जुए छे। दर्शके अहींया वर्णन कर्यु छे पण एमनी कथन कला आम केवी आम मजा करावी दे छे। आनंदे आँखों बंद करी एम दर्शके लख्यू छे, पछी कारण आप्युं छे, कारण के रूप संगीतनी आड़े आवतुं हतुं। तमे जुओ के ए प्रभावित थई गयो छे सुचरिताना सौंदर्य राशिथी, पण ए चाहक छे पेला वीणावादनों। एटले दर्शके नोंध्युं छे के आनंदे आँखों बंद करी रूप संगीतनी आड़े आवतुं हतुं। दर्शक विषे जारे वात करवा बेसीए त्यारे शी वातो करवी, शुं 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 कहेवू, एनी अपार मूंझवण होय छे। घटना प्रयोजन दर्शकनी नवलकथाओमां अरे युद्ध, युद्धनी वात छोड़ो, रथ स्पर्धा दीप निर्वाणमां जे योजाय छे एनु वर्णन, एटले शुं गतिशील वर्णन, जाने के आपणी नजर सामे रथो दौड़ी रह्या छे, एज नवलकथाकार गोपाळ बापाना मृत्युनी घटना वर्णवे। सत्यकाम बीमारी पछी आँखों जता गंगामां पोते हवे वही जशे एम मनोबल थी गंगामां डूबवा जाय, अपार घटनाओ छे। सोक्रेटिसमां कूवामां उतारेला कैदी सैनिको जे नाट्यारंभ करे छे पण कथामां मैं हमणां कह्युं तेम आपणे जेम विचारीए छीए बोलीए छीए वर्तीए छीए तेम पात्र पण वर्तवाना, अने एने दर्शके एक जाने के ऊपरना कलाकारे आज्ञा करी के हे मनुभाई, हे दर्शक, तू तारा पात्रों में आ मनसा वाचा कर्मणा ए जे त्रण बाबतो छे मनुष्य ने बक्षीश रूपे मळेली एमा एक रूपता क्यांय जंखवाय नहीं, खंडित न थाय एनी काळजी राखजे। अने कार्ल मार्क्स जेवो नर्यो खलनायक नवलकथाना बीजा खंडमां त्रीजा खंडमां मृत्यु पड़े जे रीते परिवर्तन पामे छे, सुदत्त हमणां ज आपणे एने ईर्ष्याथी बळतो सुदत्त जोयो, ए सुदत्त शक क्षत्रपनी साथे रहीने गणराज्यो ऊपर आफत लावे छे अने अवसाननी क्षणे ए सुदत्त जे निवेदन करे छे
એટલે કે દર્શકે 100% ઉત્તમ લખી નાખ્યું છે એમ મારે નથી કહેવું. મર્યાદાઓ છે. એમના ભાષા કૌશલની આવી વાત કરું છું એની સાથે એક ગમ્મત થાય એવું. દલપત પઢિયારે દીપ નિર્માણમાં દર્શકે લોકબોલીના શબ્દો, રૂઢિપ્રયોગો અને કહેવતો, કુરુક્ષેત્ર નામની આપણી જે પૌરાણિક નવલકથા છે, વેદકાળની પહેલાંની કૃષ્ણ કથા છે, એમાં પણ બે ઉર્દુ શબ્દોના પ્રયોગો થયા છે અને મેં 87 શબ્દોની યાદી કરી અને દર્શકને આપ્યું હતું અને કેટલાક શબ્દો આને બદલે આ મૂકો તો કે તારે મને ભદ્રમ ભદ્ર કરી દેવો છે કે એવું ન કરાય કે ત્યારે જે મનમાં આવ્યું એ મેં લખ્યું છે. હા, પણ તારી વાત સાચી કે કોકની પાસે જો વંચાવ્યું હોત તો આ ઉર્દુ શબ્દ બાદ થઈ શક્યો હોત. ગોપાલ બાપા પોતાના મિત્ર અને પોતાનો બંનેનો કલકત્તાનો ધંધો સંકેલી અને પોતાના વતનને ગામ આવ્યા છે. એમને હવે અહીંયા ક્યાંક ખેતી કરતાં કરતાં ગ્રામીણ જીવન જીવવું છે. સયાજી રાજ આવ્યા છે, શું કંઈક ભેટ તો આપવી જોઈએ ને. મહારાજા આવે, બોરડીના બોર લઈ અને ગયા છે. આ ક્યાંથી લાવ્યા? મારી બોરડી ઉપરથી. ભેટ ધરવા આવ્યા હશો? નાજી, ભેટ લેવા આવ્યો છું. કેવો હિંમત ભર્યો, નિખાલસ અને નિર્ભીક ઉત્તર. મહારાજે પૂછ્યું, શી અરજ છે? મહારાજ, અરજ એટલી જ છે કે આ કોતર યોગ્ય કિંમતે મને આપો. માગણી કરજો. માગણી કરે તો 3 વર્ષ થઈ ગયા. કોણ દાદ દે છે? આપું ચાલો, પણ શું કરશો? બોરડી ઉછેરશો? અહીં દીપડા રંજાડશે નહીં? અહીં દીપડા રંજાડશે નહીં? તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું છે. આવા ઉત્તરથી મહારાજે ધારી ધારીને જોયું ને બોલનારને પારખી લીધો. તમને કોતર આપ્યું, પણ એક કામ કરો, પેલું મંદિર જોયું? જી, એ અપું જ રહે છે, એની પૂજાનો બંદોબસ્ત કરો. દખ લગાડતા નહીં મહારાજ, મારાથી બને એવું નથી. કેમ, મૂર્તિને માનતા નથી? ના રે બાપુ, એમ તો અમે ને તમે સૌ મૃત્યુ જ છીએ ને. આ આપણે મૃત્યુને રહેવાની જગ્યા મળતી નથી, ત્યાં વળી પાણાની મૂર્તિઓ ક્યાં પધરાવવી? મને અને તમને ઊભા રહેવા માંડ જગ્યા મળે છે ત્યાં મંદિર, પૂજા, આરતી એમાં ક્યાં પરોવાવ? કથાના આરંભે જ ત્યાં સંવાદ છે અને આપણને આ 3 ભાગમાં વિસ્તરતી નવલકથાના સૂત્રધાર જેવા પ્રત્યક્ષ તો એ પહેલા ભાગમાં જ છે. પછી તો સત્યકામ અને રોહિણીને જે સંસ્કાર સિંચન કર્યું છે એ સંસ્કાર થકી ગોપાળ બાપા બધે હાજર છે. એ ગોપાળ બાપા કેવા છે એનો પરિચય આપણને આ મહારાજા સયાજીરાવ ગાયકવાડ સાથેના એક સાદા ખેડૂત થવા આવેલા ગામડાના જ માણસને, જેણે કલકત્તામાં બહુ જ મોટો વેપાર કરેલો છે એવા માણસને વાતો કરતાં આપણે જાણ્યા. આપણા બહુ જ સારા આધુનિક વિવેચક સુરેશ જોશીએ
लोकभारती में व्याख्यान आपता दर्शकनी नवलकथा झेरतो पीधा ने कथरोट मानी गंगा एवं कहूत अने समग्र कथा ने सुकथा नो मदिरा रस एवं बिरुद आप हम जे गोपाल बापा विषे बात करी ये गोपाल बापा ने हमने सद्गुणों कोथड़ो एम कहूत व्याख्यान बीजा दिवसे मारा हिंदी अध्यापक यशवंत भाई त्रिवेदी दर्शक ने सीधो सवाल पूछो तो कि तमे सुरेश भाई ने अहीं व्याख्यान माटे निमंत्रण आप्युं तमे एमनो परिचय आप्यो एमने नवलकथा विषे बात करी अने खास करीने तमारी नवलकथा जे बहुज वंचाय छे पोंखाय छे ए नवलकथा विषे आवी त्रण वात करी अने तमे छेले आभार दर्शन वक्ते पण ऊभा थई अने ताळी थी एमनु सन्मान कर्युं हतुं। दर्शके बहु सरस उत्तर आप्यो हतो एमने, जो भाई हूँ लखनार छू, लखवानी आज़ादी मने अने ए तपासनीश छे। विवेचक माटे एमने सरस शब्द वापर्यो, ए तपासनीश छे, कथा में तपास करी अने एमने जे लाग्यु ए एमने कह्युं। सुरेश भाईनी आ जे आखी कथाने अवलोकवानी जे दृष्टि छे एनू स्वरूपबेन ध्रुव लाभशंकर ठाकर ने बधाने जोड़े रेमठमां ने ए बधामां जे सक्रिय हता ए स्वरूपबेन एमणे दर्शकनो बहु सारो अभ्यास करेलो। दर्शकनी सर्ग शक्ति वृक्ष चले निज लीला एवो लेख एमणे दर्शक अध्ययन ग्रंथ में लखेलो छे। एमणे दर्शक नी पासे एनी नवलकथा में आपणे जवू होय तो केम जवू, शी सज्जता होवी जोईए वाचक तरीके भावक तरीके आपणी एनी वात करी छे। टेक्निक परत्वे खास प्रयोगो के अर्वाचिंता लाव्या सिवाय ज दर्शके आ बधी सिद्धि हासिल करी छे, केम के खरेखर तो तेमने शी रीते कहेवू तेना करता शू कहेवू तेमा वधारे रस छे। एटले स्वरूपवादी समीक्षकोनी टुकड़ीमां बेसीने स्वरूपवादी आकार आकृति कृतिनो आकार बहु ढीलो ढप छे, उबड़खाबड़ छे एवा विधानो थता रह्या हता। एटले स्वरूपवादी समीक्षकोनी टुकड़ीमां बेसीने दर्शकने माणी नहीं शकाय, एमने आस्वादवा माटे नवलकथाकार दर्शकनो आस्वाद करवा माटे कोई कंठी कोई वाड़ो के कोई वादनी बहारनू मुक्तांगण ज जोईशे, ज्यां एकादा वृक्ष ने छाए बेसीने एमनी एक पछी एक कृति माणता जईए प्रमाणता जईए एज आपणुं लक्ष्य होय। आप सौनो समय खासो लीधो छे, दर्शक विषे कशीज पूर्व तैयारी वगर मन में आयु ते नोंधतो गयो अने तमारी पासे रजू कर्यु छे, पुनः आभार।